હેલો ગુડ ઇવનિંગ મિત્રો આપણે કાલે ભારતના બંધારણના આમુખ વિશેનો અભ્યાસ કર્યો હતો આજે આપણે ભારતના સંઘ અને તેના રાજ્યપ્રદેશનો મુદ્દો એટલે કે ભાગ એકનો અભ્યાસ કરીશું જેમાં ભારતના સંઘ અને રાજ્ય પ્રદેશ વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવશે હવે મિત્રો આમુખના સ્વરૂપમાં બંધારણની પ્રસ્તાવના બાદ આ જોગવાઈઓ કયા રાજ્યના વિસ્તારમાં લાગુ કરવી તે જાહેર કરવું જરૂરી બને છે આથી બંધારણને શરૂ કરતા પહેલા જ ભારતના રાજ્ય ક્ષેત્ર વિશે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો રાજ્ય ક્ષેત્રમાં અનુચ્છેદ એક જોઈએ તો એક અંતર્ગત અહીં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ મિત્રો અહીં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એટલે કે અહીં પ્રથમ અનુચ્છેદમાં બે નામનો સ્વીકાર કરવામાં આવે છે ઈન્ડિયા અને ભારત અને યુનિયન ઓફ સ્ટેટ યુનાઇટેડ સ્ટેટ નહીં પરંતુ સંઘ રાજ્યનો સંઘ બનેલો છે તેવું જાહેર કર્યું છે અહીં નોંધી શકાય છે કે અહીં આપણા દેશ માટે બે નામ ભારત અને ઇન્ડિયા વપરાયા છે હવે બંધારણ સભામાં દેશના નામ સંદર્ભે આ વિવાદ ચાલ્યો આવતો હતો કે ભારત માટે જુદા જુદા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ભારત કે જે વંશ પરંપરાગત નામ છે તેને ઈચ્છતા હતા જ્યારે અમુક સભ્યો ઇન્ડિયા કે જે આધુનિક નામ છે તે ઈચ્છતા હતા આ ઉપરાંત અન્ય ભારત વર્ષ ભારત ભારત જેવા નામો પણ ચર્ચાયા હતા છેવટે ઇન્ડિયા અને ભારત એમ બંને નામોનો સંયુક્ત અને સંતુલિત રીતે અનુચ્છેદ એકમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન થયો છે પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં એટલે કે હાલની પરિસ્થિતિમાં પણ આ વિવાદ સંપૂર્ણપણે નષ્ટ થયો નથી તાજેતરમાં બે હજાર પંદરમાં આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી પી એલ આઈ દાખલ કરવામાં આવી હતી જેમાં અનુચ્છેદ એકમાં દેશ માટે વપરાયેલ શબ્દ ઇન્ડિયાના સ્થાને ફક્ત ભારત શબ્દ રાખવાની માંગ કરવામાં આવી હતી મિત્રો આ અદાલત બાબતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર સરકાર તથા રાજ્ય પાસે અભિપ્રાય મંગાવ્યા હતા કેન્દ્ર સરકારે પોતાનો અભિપ્રાય આપતા વિરોધ કર્યો અને અદાલતને જણાવ્યું કે દેશના નામ સંબંધિત ચર્ચા એ બંધારણમાં ખૂબ ઊંડાણપૂર્વક કરવામાં આવી હતી એટલે કે બંધારણમાં જે સભ્યો બેઠા હતા તેણે આ નામ રાખવા વિશે ખૂબ ચીવટ રાખી હતી અને તેની ચર્ચા પણ કરી હતી અને ત્યારબાદ બધાની સ્વીકૃતિથી બધાની સંમતિથી જ અનુચ્છેદ એકની જોગવાઈ તૈયાર કરાઈ હતી તેથી હવે આપણા દેશ માટે ફક્ત ભારત નામ રાખવા માટે કોઈ કારણ રહેતું નથી નોંધનીય છે કે બંધારણના મૂળ મુસદ્દામાં ભારત નામનો ક્યાંય ઉલ્લેખ હતો નહીં ભારતને રાજ્યોના બનેલા સંઘ એટલે કે યુનિયન તરીકે જાહેર કરવામાં આવે છે કે જે સૂચવે છે કે રાજ્યો વચ્ચે સંધિ કરીને તૈયાર કરેલ કોઈ સંગઠન નથી જેમ કે યુએસએ જે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કે જેમાં દરેક રાજ્યોને ભેગા કરીને સંગઠન બનાવવામાં આવ્યું છે જ્યારે ભારતમાં આવી કોઈ સત્તા આપવામાં આવી નથી એટલે કે તેને બધા જ રાજ્યોને ભેગા મળીને સંઘ બનાવવામાં આવ્યો છે આમ ફેડરેશન ઓફ સ્ટેટ કરતા યુનિયન ઓફ સ્ટેટ જેવા શબ્દ વાપરીને ભારતની અખંડિતતાને તથા ક્ષેત્રીય અખંડિતના સ્વરૂપમાં લાગુ કરવા માટે બંધારણના ઘડવૈયાઓએ દેશને અખંડ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે રાજ્યોએ દેશમાં ફક્ત વહીવટી સરળતા ખાતર તૈયાર કરેલા એકમો છે આમ સંઘ શબ્દ ભારતના સંદર્ભમાં ખૂબ મહત્વ ધરાવે છે જ્યાં આઝાદી સમયે ભારતનો વિસ્તાર કેટલાય દેશી રજવાડોમાં વિભાજીત હતો જેને અથાગ પ્રયત્નો થકી સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેના અન્ય સાથીદારોએ ભેગા મળીને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની અખંડિતતા જાળવી રાખવા માટે બંધારણમાં સંઘ શબ્દને પાયારૂપ ગણવામાં આવે છે હવે મિત્રો અનુચ્છેદ માં પણ અનુચ્છેદ એક એ અને બી અને સી અહીં એક બે અને ત્રણ જોવા મળે છે આગળ અનુચ્છેદ એક બે માં કહેવાયું છે કે ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પહેલી અનુસૂચિ મુજબના રહેશે હવે અનુચ્છેદ એક ત્રણમાં જાહેરાત કરાય છે કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મિત્રો ભારતના રાજ્ય ક્ષેત્રમાં ભારતના આવેલા રાજ્યોનો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર તથા અધિગ્રહિત કે અર્જિત વિસ્તારોનો સમાવેશ થશે તો મિત્રો અધિગ્રહિત એટલે કોઈ પણ દેશ દ્વારા પ્રાપ્ત કરાયેલા અથવા મેળવેલા અને અર્જિત એટલે પણ મેળવેલા થાય છે આમ રાજ્યોના સંઘથી આગળ વિસ્તારની વિશાળતા દર્શાવાય છે એટલે કે માત્ર રાજ્યોનો સમાવેશ થતો નથી પરંતુ તેની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો તથા અન્ય દેશ દ્વારા મેળવેલા વિસ્તારોનો પણ સમાવેશ રાજ્ય ક્ષેત્રમાં કરવામાં આવે છે તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાક કરવામાં આવી હતી જેમાંથી બાંગ્લાદેશમાંથી પ્રાપ્ત થયેલા એન્કલેવ્સને પણ ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગણી શકાશે આમ પહેલો અનુચ્છેદ આ રીતે દેશના નામ અને તેની રાજ્ય વ્યવસ્થાનો પ્રકાર અને તેના વિસ્તારનો ખ્યાલ આપે છે હવે મિત્રો અનુચ્છેદ બે કે બદલાતા સમય સાથે અનુચ્છેદ માં ઉલ્લેખિત સંઘ વિસ્તારમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હવે મિત્રો આ શા માટે થયું તો કે ઘણા બધા રાજ્યોની માંગ થવાથી આ ઉમેરવામાં આવ્યું કે સૌપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની માંગ થઈ ત્યારબાદ ગુજરાત અને એન ઇ નોર્થ ઈસ્ટ રિજનમાંથી પણ જુદા જુદા કેન્દ્રશાસિત પ્રદેશો હતા તેને રાજ્યનો દરજો આપવાની માંગ ઉઠી અને તેના કારણે અનુચ્છેદ બે અને ત્રણ ની જોગવાઈઓ તૈયાર કરવામાં આવી હવે મિત્રો અનુચ્છેદ અંતર્ગત ભારત સંઘમાં રાજ્ય દાખલ કરી શકાય શકાય સ્થાપી છે એટલે મિત્રો જો કોઈ પ્રજા અલગ રાજ્યની માંગ કરે તો તેને અનુચ્છેદ બે મુજબ નવા રાજ્યની સ્થાપના કરી શકાય છે અનુચ્છેદ ત્રણ અંતર્ગત હાલના રાજ્યોમાં ફેરફાર કરી શકાય છે હવે મિત્રો હાલના રાજ્યોમાં કેવા કેવા પ્રકારના ફેરફાર કરી શકાય છે તેની જોગવાઈ અનુચ્છેદ ત્રણ માં આપવામાં આવી છે હવે મિત્રો કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડીને અથવા બે કે વધારે રાજ્યો કે રાજ્યોના ભાગોને જોડીને અથવા કોઈ પ્રદેશને કોઈ રાજ્યના ભાગ સાથે જોડીને નવું રાજ્ય રચી શકાય છે દાખલા તરીકે પંજાબ હરિયાણા અને ઉત્તરાખંડ વચ્ચે આવેલા પ્રદેશમાં વિવાદ સર્જાતા પંજાબી ભાષી બોલતા ભાગને પંજાબ રાજ્ય સાથે હિન્દી ભાષી બોલતા રાજ્ય સાથે તથા પહાડી વિસ્તારને ઉત્તરાખંડ ક્ષેત્ર સાથે જોડી દેવામાં આવ્યા હતા આમ કોઈ પણ પ્રદેશને કોઈ બીજા રાજ્ય સાથે જોડવા અથવા તો તેને છૂટા પાડીને અલગ રાજ્યની રચના કરવી તે અનુચ્છેદ ત્રણ મુજબ થાય છે આ ઉપરાંત કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડવો કોઈ રાજ્યનો વિસ્તાર વધારવો કે કોઈ રાજ્યની સીમાઓ બદલવી તેનો પણ અનુચ્છેદ તરણ મુજબ જ ફેરફાર કરી શકાય છે આ ઉપરાંત કોઈ રાજ્યનું નામ બદલવું હોય તો તેનો પણ અનુચ્છેદ તરણ મુજબ બદલી શકાય છે છેલ્લે ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું છે હવે મિત્રો અહીં અનુચ્છેદ ત્રણ અંતર્ગત જે પાંચ પ્રકારના ફેરફારોની ચર્ચા કરવામાં આવી છે તેમાં રાજ્ય શબ્દમાં અર્થમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સમાવિષ્ટ છે એટલે ઘટાડો મુજબ છે આમ કોઈ સાથે જોડિયા અથવા તેમાંથી પ્રદેશ અલગ કરવા કે તેના વિસ્તારમાં વધારો ઘટાડો કરવા કે તેની સીમા બદલવા માટે અનુચ્છેદ ત્રણ ની જ જોગવાઈ ઉપયોગી છે અહીં અનુચ્છેદ બે અને ત્રણ હેઠળના ભારત સંઘ વિસ્તારમાં ફેરફાર કરવાની સત્તા એકમાત્ર દેશની સંસદને રહેલી છે એટલે કે મિત્રો જો રાજ્યના નામમાં કે સીમામાં કે ક્ષેત્રમાં ફેરફાર કરવો હોય તો આ સત્તા માત્ર ને માત્ર સંસદને છે રાજ્યની સભા કે વિધાન મંડળ દ્વારા આ ફેરફાર કરી શકાશે નહીં જેનો સ્વાભાવિક અર્થ થાય છે કે આવા ફેરફારો ભલે રાજ્યોને સ્પર્શતા હોય પરંતુ તે ફેરફારો રાજ્યો જાતે કરી શકશે નહીં આ આપણા બંધારણનું એકાત્મ લક્ષણ છે જે દેશની અખંડિતતાને જાળવી રાખવા માટે તૈયાર કરેલું છે હવે મિત્રો અનુચ્છેદ અને એમ બંને હેઠળ સંસદ સંબંધિત ફેરફારો કરી શકે છે પરંતુ ફક્ત કાયદો બનાવીને કોઈ પણ કાયદો બનાવવો હોય તો તે માટે સંસદમાં ખરડો રજૂ કરવો પડે છે અને અનુચ્છેદ ત્રણ હેઠળના ફેરફારો માટે કાયદાના ચોક્કસ લક્ષણો નિર્ધારિત કરાયા છે આવો ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રાષ્ટ્રપતિની ભલામણ વગર રજૂ કરી શકાય નહીં એટલે કે મિત્રો રાજ્યના નામ કે અન્ય કોઈ પણ ફેરફાર કરવા માટે એ ખરડો રજૂ કરવા માટે સૌપ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે અને રાષ્ટ્રપતિ એ આ ખરડાની ભલામણ કરતા પહેલા તેને રાજ્યની ધારાસભાઓની નિશ્ચિત સમય મર્યાદામાં અભિપ્રાય ભલામણ કરે છેવટે ખરડો સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી થતા તે કાયદો બનશે અને તેમાં કરાયેલ જોગવાઈ હેઠળના ભારત સંઘ વિસ્તારમાં ફેરફાર થશે તાજેતરમાં આંધ્રપ્રદેશમાંથી વિસ્તાર અલગ કરીને નવું રાજ્ય તેલંગાણાની રચના એ અનુચ્છેદ ત્રણની જોગવાઈ હેઠળ કરવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો સાઠમાં મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડ્યા તે પણ અનુચ્છેદ ત્રણ હેઠળની જોગવાઈ હતી આમ અનુચ્છેદ બે ભારત સંઘનો ભાગ ન હોય તેવા રાજ્યો દાખલ કરવા અથવા સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે અનુચ્છેદ ત્રણ ભારત સંઘના રાજ્યોમાં આંતરિક ફેરફારો કરવા માટે ઉપયોગી છે છે અને આથી જ કહી શકાય કે ભારતની પાર્લામેન્ટ એ પોલીટિકલ મેપ ફરીવાર દોરી શકે છે એટલે કે ભારત એક સંઘ તરીકે અખંડ છે પરંતુ તેના ઘટકોને ભારતીય બંધારણે સંપૂર્ણ અખંડિતતા પ્રદાન કરી છે ભારત એ ખંડિત કરી શકાય તેવા રાજ્યનો બનેલો અવિભાજ્ય સંઘ છે ઇન્ડિયા ઇઝ એન કે અર્થ એવો થાય છે કે ભારતીય બંધારણ રાજ્યોને તેમના પરંપરિત અસ્તિત્વની કોઈ બાંહેધરી આપતું નથી આમ ફરીવાર એ વાત પર ભાર મૂકી શકાય છે કે અનુચ્છેદ બે ત્રણ અને 4 ની જોગવાઈ એ આપણા બંધારણના એકાત્મ લક્ષણ પૈકીની એક છે હવે મિત્રો અનુચ્છેદ બે અને ત્રણ દ્વારા આપણા દેશના વિસ્તારમાં ઉમેરો અને આંતરિક ફેરફારો કરવાની સમજ મળી છે પરંતુ જો ભારતના વિસ્તારને કોઈ અલગ વિસ્તાર કરવો હોય એટલે કે ભારતના વિસ્તારમાંથી છૂટો પાડવો હોય તો તેના વિશે શું જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ પ્રશ્નનું સમાધાન ભાગ એકના અનુચ્છેદોમાં જોવા મળતું નથી એટલે કે આ પ્રશ્નના સમાધાન માટે રાષ્ટ્રપતિ દ્વારા ઓગણીસો સાહીઠ માં સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવ્યું અને આની પાછળનો વિવાદ તે વખતે પશ્ચિમ બંગાળ વિસ્તારનો એક ભાગ એટલે કે યુનિયન હતો જે કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર પાકિસ્તાનને સોંપવાનો થતો પરંતુ સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભે જણાવ્યું કે અનુચ્છેદ ત્રણ હેઠળ સંસદની કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડવાની સત્તા છે પરંતુ ભારતનો વિસ્તાર કોઈ અન્યને સોંપવાની સત્તા ધરાવતો નથી જો સંસદે ભારતના વિસ્તારને કોઈ અન્યને સોંપવો હોય તો તેના માટે અનુચ્છેદ ત્રણસો ને અડસઠ હેઠળ બંધારણીય સુધારો કરવો પડે પરંતુ આવા ખરડાને બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી કે જે કુલ સભ્ય સંખ્યાના પચાસ ટકા પ્લસ હાજર રહીને મતદાન કરનારના બેના છેદમાં ત્રણ એટલે કે છાસઠ ટકા જેટલા મત મેળવવા પડે અને આવા કાયદાને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થાય તેથી જ વર્ષ ઓગણીસો સાહીઠ માં નવમા બંધારણીય સુધારા દ્વારા બેરી યુનિયન union પાકિસ્તાન ને સોપવામાં આવ્યું હતું એટલે કે મિત્રો ભાગ એક માં કેન્દ્ર અને તેના રાજ્ય ક્ષેત્રમાં કઈ રીત સમાવેશ થાય છે તેની વ્યાખ્યા આપવામાં આવી છે આ ઉપરાંત તેના માટે વિવિધ જોગવાઈઓની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે હવે મિત્રો આપણે બંધારણનો સોમો સુધારો જોઈશું કે જેમાં બેરીબારી યુનિયન ઉપરાંત હાલના સમયમાં જે બાંગ્લાદેશના એન્કલેવ્સને સોંપવામાં આવ્યા અને તેની પાસેથી કેટલાક એન્કલેવ્સ લેવામાં આવ્યા છે તેનો વિગતવાર અભ્યાસ કરીએ તો મિત્રો બેરુબારી યુનિયન કેસના ચુકાદાની પૃષ્ઠભૂમિ ઉપર હાલના પં બે હજાર પંદરમાં બંધારણમાં સોમો સુધારો થયો છે આઝાદી સમયે ભાગલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ લાઇન દોરવામાં આવી હતી હવે પૂર્વ પાકિસ્તાન ઓગણીસો એકોતેર માં બાંગ્લાદેશ બનતા ભારત અને પૂર્વ પાકિસ્તાન વચ્ચેની રેડ ક્લિફ લાઇન એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ બની ગઈ મિત્રો આ વિશ્વની પાંચમા ક્રમની સૌથી લાંબી જમીનની સરહદ છે કે જે ચાર હજાર છન્નું કિલોમીટર લાંબી છે આ સરહદ ઉપર આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અને પશ્ચિમ બંગાળ એમ કુલ પાંચ ભારતીય રાજ્યો આવેલા છે ભાગલા સમયે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીન સરહદ અંગે વિવાદો શરૂ થઈ ગયા હતા જેના અનુસંધાને ઓગણીસો અઠાવનમાં બંને દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ફિરોઝ ખાન નૂન વચ્ચે નહેરુ નૂન કરાર થયો હતો પરંતુ વિવાદ હજી સંપૂર્ણપરે પૂર્ણ થયો ન હતો પરંતુ 1971 ના યુદ્ધ બાદ બાંગ્લાદેશની આઝાદી મળી અને ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન અનુક્રમે ઇન્દિરા ગાંધી અને શેખ મુજીબુર રહેમાન વચ્ચે ઇન્દિરા મુજીબુર કરાર થયા જે મુજબ 1974 માં બંને દેશોએ જમીની સરહદ સંધિ ઉપર સહી કરી હવે આ સંધિનું બાંગ્લાદેશની સંસદે તો સત્યપન 1974 માં જ કરી દીધું પરંતુ ભારતીય સંસદે આવું ન કર્યું તેથી વિવાદ ચાલુ રહ્યો હવે વર્ષ બે હજાર અગિયારમાં આ મુદ્દે બંને દેશો વચ્ચે પ્રોટોકોલ ઉપર સહી કરવામાં આવી છેવટે આ વિવાદનો આખરી અંત લાવવાનો વિચાર સ્વીકાર આવ્યો પરંતુ આ માટે ભારતે પોતાના વિસ્તારમાંથી ચિત્ત મહેલ અથવા એન્કલેઝ બાંગ્લાદેશને સોંપવામાં આવે અર્થાત ભારતે પોતાનો વિસ્તાર અન્ય કોઈ દેશને સોંપવાનો થાય જે બેરુબારી યુનિયન કેસના ચુકાદા મુજબ બંધારણીય સુધારા કર્યા વગર શક્ય ન હતો આથી બે હજાર તેરમાં સંસદમાં એકસોને ઓગણીસમાં બંધારણીય સુધારા વિધેયક રજૂ કરાયું અને જે મુજબ ભારતે એકસો ને અગિયાર એન્કલેવ્સ બાંગ્લાદેશને હસ્તાંતરિત કર્યા અને તેના બદલામાં એકાવન એન્કલેવ્સ બાંગ્લાદેશ પાસેથી મેળવ્યા જેમાં મેળવેલા એન્કલેવને આસામ પશ્ચિમ બંગાળ મેઘાલય અને ત્રિપુરા રાજ્યોના પ્રદેશમાં સમાવવામાં આવ્યા છે અને સંસદના બંને ગૃહોમાં આ અનુચ્છેદ મુજબ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે અને આ વિધેયક ઉપર રાષ્ટ્રપતિની સહી થતા તે સોમો બંધારણીય સુધારોમાં પરિણમ્યું છે અને આ સુધારા દ્વારા બંધારણના પરિશિષ્ટ એકમાં ફેરફાર થયો છે તો મિત્રો અહીં આપણું કેન્દ્રનો સંઘનો રાજ્ય પ્રદેશનું ચેપ્ટર પૂર્ણ થાય છે હવે આગળના ને જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ને લાઈક કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે